કાલુપુર રેલવે સ્ટેશન પર છું અને કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત થવા જઈ રહી છે. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ આ રૂટ પર આ ટ્રેન દોડવાની છે, સાથે સાથે અન્ય 10 જેટલા જે રૂટ છે અને ટ્રેન છે એના પર પ્રધાનમંત્રી ફ્લેગ ઓફ કરાવવાના છે. મહત્વનું એક એ પણ વાત છે કે અત્યાર સુધી જે અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસ હતી એને ઓખા સુધી લંબાવવામાં આવી છે, એટલે એ એક્સટેન્શન કરવામાં આવ્યું છે રૂટનું, એની પણ આજે આ શરૂઆત થવા જઈ રહી છે. આગળ આપણે બતાવું તો આ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કેટલાક યાત્રિકોની સાથે અહીંયા સ્ટેજ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે, જ્યાં સ્થાનિક ધારાસભ્યો છે ઉપરાંત અલગ અલગ હોદ્દેદારો પણ અહીંયા હાજર છે, સાથે સાથે રેલવે વિભાગના અધિકારીઓ પણ અહીંયા હાજર છે, જેના હાજરીમાં અહીંયાથી આ ટ્રેન છે એ ટ્રેન ફ્લેગ ઓફ કરાવવામાં આવશે. આટલું જ નહીં પરંતુ અલગ અલગ વિભાગના જે વિકાસના કાર્યો છે એનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરાવવાના છે. વંદે ભારત ટ્રેનની વિશેષતાની વાત કરીએ તો ત્યાર સુધી આપણે જે ટ્રેન જોઈ હતી વંદે ભારત એ સફેદ રંગની ડિઝાઇન હતી બહારથી, પણ આ જે નવી ટ્રેન છે વંદે ભારત એ ભગવા રંગની તૈયાર કરવામાં આવી છે અને એનો જે લુક છે આઉટર લુક એ વધારે બહેતર અને આકર્ષક બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. અંદરની ડિઝાઇનની વાત કરું વંદે ભારત તો એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, પણ આઉટર લુકની વાત કરું વંદે ભારત એક્સપ્રેસની તો એને વધારે બહેતર અને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો કે જે આ ટ્રેનની વિશેષતા અને ખાસિયત છે કે ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલાં જેના દરવાજા છે બંધ થઈ જતા હોય છે, ઓટોમેટિકલી દરવાજા બંધ થઈ ગયા છે, એટલે રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યારે ડી કેબિન ખાતે પહોંચે અને આ ટ્રેન છે એનું લોકાર્પણ કરાવે. આપ જોઈ રહ્યા છો કે આ જે ટ્રેન છે એના દરવાજા બંધ થઈ ગયા છે.